કેટલાક વ્યવહાર ઉદાહરણ, એમાં આપણે એક બે ઉદાહરણ મને લાગે છે કે આપણે જોઈશું, હજી વધારે તો તમને વધારે સ્પષ્ટ થશે. અને ગણ આપણે જે કંઈ વ્યવહાર ઉદાહરણ છે, 34 સુધી ઉદાહરણો છે અને પ્રકીર્ણ સ્વાધ્યાય પણ છે, એમાં તમને ફાયદો રહેશે. એક સોસાયટીના 1000 રહીશોની એક મોજણીમાં દરેક રહીશ ગુજરાતી અથવા હિન્દી બોલે છે. એટલે સોસાયટીમાં ધારો કે 1000 વ્યક્તિઓ છે તો તમામ વ્યક્તિઓ ગુજરાતી અથવા હિન્દી બેમાંથી એક ભાષા તો જાણે છે જ. હવે 50% રહીશો હિન્દી બોલે છે, 70% રહીશો ગુજરાતી બોલે છે. આ બંને ભાષા બોલનાર રહીશોની ટકાવારી કેટલી? તો 1000 વ્યક્તિએ આપણે 50% કરીએ તો નંબર ઇન એ એટલે કે હિન્દી બોલનારા કેટલા? તો કે 500. 50% એટલે તરત જ ખબર પડી જાય કે 1000ના 50% કેટલા? તો કે 500. પછી 1000ના 70% કેટલા? તો ગુણ્યા 70/100 કરવાના આપણે, એટલે ઓટોમેટિકલી તમને 700 મળી જશે. એટલે અને તરત જ 1000 છે એટલે તમારે 70% શોધવામાં વાંધો આવશે નહીં. 700 પુરુષો અથવા વ્યક્તિઓ ગુજરાતી બોલે છે, 500 વ્યક્તિઓ હિન્દી બોલે છે. તો બંને હિન્દી અને ગુજરાતી બંને સાથે આવડતું હોય અથવા બોલનાર હોય એવા વ્યક્તિઓ કેટલા? તો આપણે સૂત્ર છે નંબર ઇન એ યોગ બી ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી માઇનસ એન ઓફ એ છે બી, એ સૂત્રમાં કિંમતો મૂકી દે. 1000, 500, એન ઓફ એ, એન ઓફ બી એટલે 700 માઇનસ એન ઓફ એ છે બી, એને ડાબી બાજુ લઈ જાઓ, 7 × 5 = 1200, 1200 ઓછા 1000 એટલે 200. એટલે આમાં શું છે કે કેટલી વ્યક્તિઓ માગી છે, તો આપણે ટકા શોધવાની જરૂર નથી. વ્યક્તિ ટકા શોધવા હોય તો 1000 એ 100%, તો 200 એ કેટલા? તો કે 20%. અથવા કોઈ વિદ્યાર્થી એવું કરે કે ભાઈ 1000 વ્યક્તિઓ છે તો એને 100% કહીએ, બરાબર, આ સરળ પડે. 100%, પછી જે હિન્દી બોલે છે 50%, પછી ગુજરાતી બોલે છે 70%, અને માઇનસ બંને બોલનાર એ છે બી. હવે એને ડાબી બાજુ લઈ જાઓ, આ 7 × 5 = 12 એટલે 120%. આમ તો ટકા એવું ન હોય પણ આ 120 અને માઇનસ 100 એટલે 20%. એટલે તરત જવાબ આવી જાય. અને અહીંયા પ્રશ્ન એવો જ છે કે બંને ભાષા બોલનાર રહીશોની ટકાવારી કેટલી? પ્રશ્ન આપણો શું છે, બંને ભાષા બોલનાર રહીશોની ટકાવારી કેટલી? તો આ બંને ભાષા બોલનાર રહીશોની ટકાવારી. કેટલા ટકા? 20%. એટલે કામ થઈ ગયું વ્યવહાર ઉદાહરણમાં. બીજું એક ઉદાહરણ લઈએ કે કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં આવે છે, 15 ચંદ્રકો બાસ્કેટબોલમાં અને 20 ચંદ્રકો ક્રિકેટમાં એનાયત કરવામાં આવ્યા. ફરીથી, કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં, 15 છે બાસ્કેટમાં, 20 છે ક્રિકેટમાં. હવે જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય અને માત્ર 3 પુરુષોને ત્રણેય રમતોના ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને 3 માંથી = 2 ચંદ્રક મળ્યા હશે? તો કેટલી વ્યક્તિને 3 માંથી = 2 ચંદ્રક મળ્યા હશે? તો આપણે એને આ રીતે ગણીશું કે ફૂટબોલમાં ચંદ્રક મળે તેને ગણ એ કહીએ તો નંબર ઇન એ બરાબર 38. પછી બાસ્કેટબોલમાં ચંદ્રક મળે એને ગણ બી કહીએ તો નંબર ઇન બી બરાબર આવશે 15. પછી 20 ચંદ્રકો ક્રિકેટમાં છે એટલે ક્રિકેટમાં આપણે ગણ સી કહીશું તો નંબર ઇન સી બરાબર 20. પછી ફૂટબોલ અને બાસ્કેટ બંનેમાં જેને ચંદ્રકો મળે એ નંબર ઇન એ છે બી, તો બંનેમાં મળે એ ક્વેશ્ચન છે, આપણને ખબર નથી એટલે એ ક્વેશ્ચન રાખી. હવે
એટલે અહીંયા આગળ જે મેં વેન ડાયાગ્રામ દોર્યું છે એમાં ધારી લઈએ છીએ કે આપણે એ છેદ બી, તો એમાં બે વસ્તુ કે ત્રણેયમાં હોય એને આપણે ડી કહીએ છીએ, એ છેદ બી એમાં એ પ્લસ ડી થશે, એ પ્લસ ડી. પછી બી છેદ સી, બી છેદ સી તો એમાં થશે સી પ્લસ ડી, અને એ છેદ સી તો બી પ્લસ ડી. આપણે અહીંયા ધારી લીધેલું છે કે એ બી સી ને ડી વેન ડાયાગ્રામમાં. હવે કુલ 58 ચંદ્રકો છે આપણને ખબર છે, 58 જોઈએ. એન ઓફ એ છેદ બી ક્વેશ્ચન છે. બાસ્કેટબોલ અને ક્રિકેટમાં પણ આપણને ખબર નથી, ફૂટબોલ અને ક્રિકેટમાં એ પણ ખબર નથી. ત્રણેયમાં ચંદ્રક મળે તે આપણને ખબર છે કે ત્રણેય રમતમાં ત્રણ પુરુષોને ત્રણેય રમતોના ચંદ્રકો મળે છે, એટલે એન ઓફ એ છેદ બી છેદ સી ઇક્વલ ટુ અત્યારે ડી છે પણ એ જવાબ આપેલો છે 3. ભલે આપણે વેન ડાયાગ્રામમાં ડી બતાવ્યું છે પણ જવાબ છે 3, કારણ કે ત્રણ પુરુષોને ત્રણેય રમતોના ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર બે ચંદ્રક મળે. હવે આપણે ઓછામાં ઓછો એક ચંદ્રક મળે તો એ સૂત્ર થયું એન ઓફ એ યોગ બી યોગ સી. કોઈ પણ રમતમાં એકમાં મળે કે બેમાં મળે કે ત્રણમાં મળે, બરાબર, એ તો એનું સૂત્ર છે એ યોગ બી યોગ સી બરાબર એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ એન ઓફ સી માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ સી છેદ એ પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી. તો અહીંયા લખીએ આપણે 38 એન ઓફ એ, એન ઓફ બી એટલે 15, એન ઓફ સી એટલે આવશે 20, અને માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ સી છેદ એ અને પ્લસ 3 ઇક્વલ ટુ 15 × 3 = 18 અને 38 એટલે 56 એટલે 76 76 અને માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ સી છેદ એ. સરવાળો કરી દઈએ બધાનો, 23 ને અહીંયા એટલે 38 ને 38 દુ 76 થશે. હવે માઇનસ છે ને એને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે થઈ જશે એન ઓફ એ છેદ બી પ્લસ એન ઓફ બી છેદ સી પ્લસ એન ઓફ સી છેદ એ ઇક્વલ ટુ 76 માઇનસ 58 ઇક્વલ ટુ 18. 8 × 8 = 16 + 6 + 1 = 5 + 6 = 7 એટલે 18. એટલે એ છેદ બીમાં 18 આવશે, એ છેદ બીમાં બંને રમતા હોય તેવા, બી અને સી બંને રમતા હોય તેવા, અને સી અને આવા બધાનો સરવાળો 18 આવે. પ્રશ્ન એવો છે કે કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર બે ચંદ્રક મળ્યા છે, કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર બે ચંદ્રક મળ્યા છે, એટલે ત્રણેય મળ્યા હોય એમાંથી કાઢવા પડે પાછા, એટલે કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર બે ચંદ્રક મેળવનાર. એટલે આપણે વેન આકૃતિ પરથી વ્યક્તિઓ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી આનો જવાબ આપણે મેળવવો પડે. તો એ કિંમત આપણે અહીંયા લખી દઈએ તો એ છેદ બી એટલે પ્લસ ડી, એટલે ધેર ફોર એ પ્લસ ડી પ્લસ બી છેદ સી એટલે લખેલું છે સી પ્લસ ડી પ્લસ એ છેદ સી એટલે બી પ્લસ ડી ઇક્વલ ટુ જવાબ કેટલો આવ્યો આપણને મળ્યો એ 18. તો એ પ્લસ બી પ્લસ સી પ્લસ 3D આવશે, એ પ્લસ બી પ્લસ સી પ્લસ 3D, એ પ્લસ બી પ્લસ સી પ્લસ 3D ઇક્વલ ટુ 18.
એટલે એ પ્લસ બી પ્લસ સી પ્લસ 3 × 3 બરાબર 18, એટલે 3 × 3 = 9 કાઢી નાખો, એટલે એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 9, એટલે બરાબર 3 ચંદ્રકો ધરાવતી વ્યક્તિઓ થશે 9. 9 આવશે જવાબ. 3 × 9 સામે લઈ જશો એટલે કેટલી વ્યક્તિ 3 માંથી બરાબર 2 ચંદ્રક મળ્યા હશે, તો 9. એ પ્લસ બી પ્લસ સી, એમાંથી આ ડી છે તમારે કાઢી નાખવું પડે. આ રીતે બરાબર કામ કરી લેવાનું છે. ઉદાહરણ 2 થાય. હવે વ્યવહાર ઉદાહરણ લગભગ આપણે બધા પૂર્ણ થઈ જાય છે. 16મું સર્વેક્ષણ વાળું પણ જોયું હતું આપણે. હવે કેટલીક વાર આ ઘાત ગણ છે એમાં મુશ્કેલી આવે છે કે એ બરાબર -1 1, તો પી ઓફ એ લખો, તો ઘાત ગણ ભૂલી જાય છે લોકો. ઉપગણો યાદ રહે કે એના ઉપગણો કેટલા, તો આપણે લખીએ છીએ કે ભાઈ એના ઉપગણ એટલે 1 તો એ પોતે, પછી -1 એકલા, 1 એકલા અને ખાલી ગણ, આ થયા એના ઉપગણો. પણ ઉપગણોને સમાવતા ગણને પી ઓફ એ કહેવામાં આવે છે, એને આપણે ઘાત ગણ કહીએ છીએ. એટલે આ એક ભૂલી જવાય નહીં એટલા માટે ફરિયાદ કરાવી દીધું. ઘાત ગણ જે છે એટલે ઉપગણોની સંખ્યા કેટલી, તો આપણે લખીએ છીએ કે 2n બરાબર 2 2 એટલે 4, એટલે એના ઉપગણોની સંખ્યા 4 છે, તો પી ઓફ એના સભ્યોની સંખ્યા પણ કેટલી થાય, 4 થાય. 1 2 3 4, એટલે અહીંયા લખ્યું એ નંબર ઇન પી ઓફ એ, તો તમારે શું સમજવાનું કે એના ઉપગણોની સંખ્યા કેટલી, તો 4, એટલે 2n વાળું જ સૂત્ર આવે. એટલે અહીંયા એક પ્રશ્ન છે કે એ બરાબર 5 ખાલી ગણ, તો નંબર ઇન પી ઓફ એ બરાબર ખાલી જગ્યા, તો કે પી ઓફ 5 જે છે એની અંદર કેટલા સભ્યો હશે, તો પી ઓફ નંબર ઇન એ તો 0 જ છે, પણ સભ્ય એની અંદર છગડિયા કૌંસમાં આપણે 5 લખવું પડે, સેમાં પી ઓફ 5માં, એટલે એનો સભ્ય 1 થશે, નંબર ઇન પી ઓફ એ 1 થશે. હવે ફરી વાર કોઈએ પૂછ્યું કે નંબર ઇન પી ઓફ એ તો તમને આવડી ગયું 1 છે, પણ નંબર ઇન પી ઓફ એ હોય તો, એટલે નંબર ઇન પી ઓફ 5 હોય તો શું તમે કહો, તો કે આમાં કેટલા સભ્યો આવ્યા, તો કે 1, એટલે 2n એટલે 2 1, એટલે જવાબ 2 આવશે. એવું કઈ રીતે, તો કે 1 તો આ પોતે તો ખરું જ, અને 5 એટલે 2 ઘટકો આવશે, આ પોતે અને ખાલી ગણ ખરો એટલે 2 ઘટક આવશે. પછી હજી એક પી વધારે કે નંબર ઇન પી ઓફ 5, તો 2ની આ 2 તો 2p છે જ, હજી એક પાછો 9 1p ઉમેરાય, તો પણ ગભરાવાનું નથી, પેલા 2 છે 2 2, એટલે જવાબ આવ્યો 4. હવે કોઈને પ્રશ્ન થાય કે નંબર ઇન પી ઓફ 5 4 કઈ રીતે, તો કે ભાઈ જોઈ લે કે પી ઓફ એ બરાબર ખાલી ગણ જે છે એ આપણે અહીંયા શોધી કાઢ્યું હતું, કે પી ઓફ એમાં શું આવે, તો કે એમાં તો 5 છે, પણ પી ઓફ એમાં ગણની અંદર 5 બતાવવાનો છે, કારણ કે ઘાત ગણ એટલે ઉપગણને સમાવતો ગણ, એટલે પી ઓફ એમાં શું આવે, તો એ પોતે અને ખાલી ગણ. પછી પી ઓફ એમાં શું આવે, તો એ પોતે એટલે આ તો ખરો જ, એટલે આ જે છે એ ગણ તો ખરો જ, પછી પાછો 5 છે એ પણ ખરો ગણમાં, પછી આ 5 છે એ પણ ગણમાં ખરો, અને ખાલી ગણ ખરો, ને બધાને સમાવતો ગણ, એટલે ઘટકો કેટલા, તો કે 1 2 3 4, એટલે 2 2 = 4, એટલે 4 ઘટકો મળે. એ પરથી તમને એક હોમવર્ક આપીએ આપણે, હોમવર્ક કેપિટલ X = 5 અને છગડિયા કૌંસમાં 5, તો P(x) લખો, રાઈટ, અને નંબર ઇન P(x) મને જણાવો, બરાબર ખાલી જગ્યા. ધીસ ઇઝ યોર હોમવર્ક, તાજું તાજું હોમવર્ક, તાજો તાજો જવાબ મને આપવાનો. થેન્ક યુ વેરી મચ.